लाल किताब जेना सामान्य अने वैज्ञानिक उपायों तमारा माटे पथदर्शक अवश्य बनशे। लाल किताब बनशे आपनी समस्यानो अंत, जेमा आपना मार्गदर्शक रहेशे श्री हरिवदन भाई चौकसी। नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनु स्वागत करूँ। मित्रों आजना वीडियो में आपनु खूब खूब स्वागत। मित्रों देव उठी अग्यारस, चतुर्मास पूरो थाय अने भगवान जागे, अने भगवान जागे एटले आपणे आपना शुभ कार्यनी शुरुआत करिए। पण शुभ कार्यनी शुरुआत आपणे एवी करिए कि भाई नवं वर्ष आपणा माटे खूब ज धन लईने आवे, समृद्धि लईने आवे, शांति लईने आवे। अने ए पण आपणे आपना जे देव छे, जे आपना कुल देवता छे, कुल देवी छे, आपणे जेमां श्रद्धा राखीए छीए, आपणा जे इष्ट छे એ બધાનો જાગવાનો સમય થઈ જાય ને એના જાગ્યા પછી આપણે જો આવા શુભ કાર્ય કરીએ ને એમની હાજરીમાં એમની દેખરેખમાં આવા કાર્ય આપણે કરીએ તો કેટલું સરસ થાય। હવે ઘણા બધા લોકો એવું વિચારે કે ભાઈ સારા કામ તો કરીએ જ છીએ। ઘણા લોકોને આપણે પૂછીએ કે ભાઈ તમે સારા કામ ક્યારે કરો છો, તો એ વિચારે છે કે ભાઈ કંઈ દુકાન લીધી, કોઈ પ્રસંગ આવ્યો, કોઈ સગાઈ થઈ, કોઈ લગ્ન થયા, કંઈ નવું મકાન બનાવ્યું, વાસ્તુ કર્યું, શુભ પ્રસંગ એને ગણે છે। અરે મિત્રો, શુભ પ્રસંગ આપણે રોજ શુભ કાર્ય કરવા માટે જ ઘરેથી નીકળીએ છીએ। આપણે ઘરેથી નીકળતી વખતે કોઈ દિવસ એવો વિચાર કર્યો છે કે આજે કોઈનું પાકીટ મારીને પૈસા લઈ આવું, કોઈને ઝૂંટવીને લઈ આવું, કોઈનું ખૂન કરીને, કોઈને મારીને? નથી કરતા। તો આપણે મહેનત કરવા માટે ઘરેથી નીકળીએ તો શુભ કાર્ય માટે નીકળા, અને શુભ કાર્ય માટે નીકળીએ અને એ જો અગિયારસના દિવસે દેવો જાગે, માતાઓ જાગે, બરાબર આપણી બધી જોગણીઓ જાગે, ને ત્યારે જો આપણે આ કામની શરૂઆત કરીએ, અને એવા પણ એટલો સરસ ઉપાય અને એટલું સુંદર કામ જે આપણે કરીએ, અને આખું વર્ષ આ દેવોની કૃપા, દેવીઓની કૃપા, જોગણીઓની કૃપા મેળવીએ તો કેટલું મજા આવે, બરાબર? તો આજનું છે ને, આજનો એક બહુ સરસ ઉપાય છે, અને ખર્ચો તો કે ભાઈ કંઈ જ નહીં, બરાબર? તો એ ઉપાય કરો, દેવ ઉઠી અગિયારસના દિવસે એક એવો ઉપાય કે તમારું જીવન બદલી નાખે, જીવનમાં રેલમ છેલ થઈ જાય પૈસાની, સમૃદ્ધિની, સુખની। તો મિત્રો આપણે ખબર છે કોઈ પણ શુભ પ્રસંગમાં આપણે બેસીએ એટલે મહારાજ આપણી પાસે સંકલ્પ કરાવે ને આપણા હાથમાં પેલો લાલ દોરો બાંધે, બરાબર, નાળા છડી, ઘણા એને મૌલી કહે છે, બધા પોતપોતાની રીતે પોતાના ધર્મના રૂપે લાલ દોરાને એક નામ આપેલું છે। અને એ લાલ દોરો, લાલ દોરો એટલે આપણી રક્ષા, મંગળ હનુમાનની રક્ષા, લાલ કલરની રક્ષા, મંગળના દેવની રક્ષા, બરાબર, બધું જાય। તો આ લાલ દોરો દેવ ઉઠી અગિયારસને દિવસે હું 5 જગ્યા બતાવું તમને, તમને જે નજીક પડે ને એની પર બાંધજો, પણ બાંધજો, અને જો શક્ય હોય ને તો 5-5 જગ્યા દોરાનો ટુકડો બાંધી આવજો, અને આના પરિણામ જોવાના છે આપણે આવનારા વર્ષમાં, આવનારી જે આપણી તારીખો આવશે નવી, નવા વર્ષની, તેમાં આપણે આને જોઈશું, ચોક્કસ તમને ફાયદો આપે। એક નાનકડો લાલ દોરાનો ટુકડો તમારા જીવનને બદલી નાખે, આપણે એને સમજ્યા જ નથી, એ શું છે એને સમજ્યા નથી આપણે બધા, ખબર ને, એમ કંઈ બી કોઈ કોઈ સારા મહારાજ, કોઈ સારા વ્યક્તિ દોરો બાંધતા હોય ને તો આમ લાઈન લાગી જાય, મહારાજ મને બાંધી આપો, ભાઈ મને બાંધી આપો, એમ બંને મારી પાસે કેટલા લોકો આવે, સાહેબ દોરો બાંધી આપજો, પણ એનું મહત્ત્વ પણ સમજો, એક રક્ષા છે, બરાબર, અને હનુમાનની રક્ષા કહેવાય, લાલ મંગળ, મંગળના દેવ હનુમાન। તો આ જે 5 જગ્યા છે ને એ 5 જગ્યાને બરાબર સાંભળજો, સમજજો, અને દેવ ઉઠી અગિયારસના દિવસે સવારે નાહી ધોઈને મંદિર જઈને પહેલું કામ આ કરજો, મેં કીધું જો 5 જગ્યા પર નહીં બંધાય ને તો 1 જગ્યા પર પણ દોરો બાંધજો, તો ફાયદો થશે આખું વર્ષ। તો મિત્રો હવે
આપણે પાંચ જગ્યાના નામ જાણીએ કે કઈ કઈ જગ્યા ક્યાં ક્યાં આપણે આ દોરો બાંધી શકીએ. પહેલું તુલસી માતા. તુલસી માતાના ઝાડ પર તમે જો એક લાલ દોરો બાંધો છો ને તુલસી માતાને પ્રાર્થના કરીને, ભગવાનને પ્રાર્થના કરીને કહો છો કે ભાઈ મારા જીવનમાં આવતા તમામ દુઃખોનો નાશ કરો, દરિદ્રતાનો નાશ કરો, મારું સ્વાસ્થ્ય સરસ રહે, ચોક્કસ આવનારા વર્ષમાં તમને આનું સંપૂર્ણ ફળ મળે. બીજી જગ્યા છે વડ. વડના ઝાડ પર તમે આ વસ્તુને બાંધી શકો છો. ત્યાં પણ તમે પ્રાર્થના કરો. વડ પાસે ચંદ્ર અને મંગલ બે ગ્રહની ઓરા છે. ત્યાં બાંધીને ત્યાં પ્રાર્થના કરો કે ભાઈ મારા જીવનમાં મજબૂતી આવે, આરોગ્ય આવે, સમૃદ્ધિ આવે, મારા હાથમાં જે લિક્વિડ ધન કેશ પૈસા નથી રહેતા તે હંમેશા રહે, ચોક્કસ થાય. એનાથી એક કદમ આગળ ચાલ્યા. ત્રીજું પગલું પીપળો. પીપળો ભગવાન નારાયણ છે, સ્થિરતાનું પ્રતીક છે, ગુરુની ઓરા લઈને ઊભેલું ઝાડ છે. બસ એક લાલ દોરો આપણા મનના સારા આનંદિત વિચારોથી, સુખના વિચારોથી એ કરી પ્રેરાય ને પીપળાને લાલ દોરો બાંધી આવો ને વિષ્ણુને, નારાયણને, જગતનો જે પાલનહાર છે તેને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને જીવનમાં ક્યાંય કોઈ તકલીફ ના આવે, મારું જીવન જે ડગમગ ડગમગ થાય એ સ્થિર થાય, જીવનમાં હું મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરી શકું, મારી સાથેના લોકોને, મારી નજીકના લોકોને, મારા પરિવારને, મારી સાથે જે આશા રાખીને બેઠેલા છે એ લોકોને હું પોષી શકું. જુઓ ભગવાન તમને આપે જ કે નહીં. અને જ્યારે એનો ભંડાર ખુલે ને ત્યારે બધું જ નાનું લાગે. આપણે એમ લાગે કે ભાઈ અહીંયા 5000 ખર્ચ્યા, આપણે 5ની અમે પેલો 25 આપી દઈ તો 5 તો ખર્ચી જ નંખાય ને ભાઈ. જે માણસ ખર્ચતા શીખશે ને તે જ કમાઈ શકે. બાકી જેને સંગરવાની આદત છે એ માણસ પૈસા કમાઈ જ નથી શકતો. લક્ષ્મી ચંચલ છે, જશે તો જ આવશે, નહીં તો નહીં આવે. બરાબર. તો પીપળો એક બહુ એવી સરસ જગ્યા છે જ્યાં તમે આ લાલ નાળા છડી કે લાલ દોરાથી તમારા વિષ્ણુના આશીર્વાદ તમને મળે. હવે એની આગળ ચાલીએ તો બીલીપત્ર. બીલીપત્રનું ઝાડ જ્યાં હોય ને એ ઝાડ પર એક લાલ કલાવો બાંધી આવો, લાલ દોરો, નાળા ચડી, તમે એને જે કહેતા હોય તે, પણ લાલ કલરનો દોરો તમારો હોવો જોઈએ અને ઊનનો હોય તો સૌથી બેસ્ટ. બીલીપત્રના ઝાડ પર આટલી વસ્તુ ખાલી તમે એક આ દેવ ઉઠી 11ના દિવસે બાંધી આવો અને મહાદેવને પ્રાર્થના કરો કે હે દેવોના દેવ, મારા જીવનને સ્થિર કરો, માંદગી દૂર કરો, દરિદ્રતા દૂર કરો, દુશ્મનાવટ દૂર કરો, રોગ દૂર કરો. અને જુઓ આવનારા સમયમાં તમને એનું શું ફળ મળે છે. બહુ જ સરળ છે. આપણા શાસ્ત્રો એટલા બધા સરળ છે કે જો તમે એને સાંભળવા બેસો, વાંચવા બેસો તો ક્યાંય કોઈ તકલીફ નહીં પડે. અને આપણા હિન્દુ સનાતન ધર્મમાં જે ઉપાયો આપ્યા છે, જે પૂજાઓ આપી છે, જે વરદાનો ભગવાને એમાં લખ્યા છે એને મેળવવા માટે આપણે કોઈ પ્રયત્ન કરતા જ નથી. તકલીફ અહીંયા છે. દુનિયાનો સૌથી સરળ ધર્મ એ સનાતન છે, પણ કરવું પડશે ને. હવે આટલું એક દોરો બી જો તમે કોઈ આવા 5માંથી એક જગ્યા પર બાંધી ન શકો તો કશું નથી, કંઈ જ ન મળે તમને. અને હવે જોઈએ આપને 5મી જગ્યા, ગૌશાળા. ગૌશાળામાં જો તમે ગાયને બાંધી શકો છો તો એના જેટલું શ્રેષ્ઠ બીજું કંઈ જ નહીં. ગાયને નથી બાંધી શકતા તો ગાયના વાળા પર બાંધી આવો. એને જે કોર્ડન કરેલું છે કમ્પાઉન્ડના પાઇપ પર કે દિવાલ પર કે કાં જ્યાં જગ્યા છે ત્યાં એક લાલ દોરો બાંધી આવો. અને કામધેનુને કહો કે ભાઈ મારા જીવનની જે દરિદ્રતા છે દૂર થાય, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સુખ મને મળે. આપણે ગૌ માતામાં 33 કરોડ દેવતાઓને જોઈએ છીએ, દેવી દેવતાઓને એમાં વાસ એવું આપણો
ધર્મ કહે છે. તો આટલો નાનો ઉપાય અગિયારસને દિવસે જો જે માણસ ન કરી શકતો હોય એના જીવનમાં પછી શું હોય? ધૂળ જ હોય ને ભાઈ. તો આને સમજો. આ આવા ઉપાયો છે ને તમને કોઈ બ્રાહ્મણ બતાવતા નથી, કોઈ નથી કરતા. તમને ના કહે છે કે ના 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 આમ નહીં. હું જોઉં છું ઘણા પેલા પિતૃદોષના ને એના વિડીયો. અરે બાપરે, એમ થાય કે આ માણસો ડરાવે છે કે પિતૃદોષ સમજાવે છે? બિલકુલ નહીં. તો મિત્રો, આજે પાંચ જગ્યા જે મેં બતાવી અને એક લાલ દોરાનો નાનો એક ટુકડો મેં તમને કીધું ને, પાંચ જગ્યાએ બાંધશો તો પેલું વરદાન મળવાનું, પણ એક જગ્યાએ બાંધશો ને તોય ભગવાન તમારી પર કૃપા તો ઉતારશે જ. કે પાંચે પાંચ જગ્યા કેટલી પવિત્ર જગ્યા. તુલસી, વડ, પીપળો, બિલીપત્ર ને ગૌશાળા, ક્યાં જઈશું આપણે? મિત્રો, બહુ નાની નાની વાતો છે, બહુ નાના નાના ઉપાયો છે. અને બહુ ચોક્કસ રીતે તમને કહું છું કે જીવનને બદલવા માટે તમારે જાતે પ્રયત્ન કરવા પડશે. જે રીતે બીજો ખાય ને આપણું પેટ ન ભરાય, સેમ વસ્તુ છે. એની પર ધ્યાન રાખો. તમને ઘણા લોકો કહે છે ભૂખારો ભગવાન પ્રસન્ન થશે, ક્યારે પણ નથી થતા. ભગવાને કોઈ જગ્યા પર લખ્યું નથી કે ભૂખા રહેવાથી હું પ્રસન્ન થઈશ, કોઈ જગ્યા પર નહીં. અગિયારસ, અગિયારસનો મહિમા મેં આગળ સમજાવ્યો છે, હજુ બી એકાદ વિડીયો તમને હું આપીશ ચોક્કસ. આ મોટી અગિયારસ છે તો સાંભળજો. તો મિત્રો, આજનો વિડીયો જે મેં તમને વાત કરી ને એ બહુ મહત્ત્વની વાતો છે. આ પાંચ જગ્યા પર એક નાનકડો લાલ દોરાનો ટુકડો, નાળા છડીનો, ઊનનો, કોઈ પણ લાલ દોરાનો ટુકડો તમારા જીવનને બદલી નાખે, બરાબર? તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.